महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે. નૂતન વર્ષની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જનસંપર્ક કાર્યાલય ખાતે લોકોને હર્ષભાઈ સંઘવી મળ્યા હતા. શુભેચ્છકો સાથે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી. કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, પ્રદેશના હોદ્દેદારોને હર્ષભાઈ સંઘવી મળ્યા છે. ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત કરી છે. શુભેચ્છાઓની આપ લે કરી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાયા છે. રાબિયા, સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, શું વિગતો? આડે દિવસે કહી શકાય કે જે રાજનેતાઓ હોય છે એ બીજાઓના કામમાં હોય છે, લોકોના પ્રશ્નોના ઉત્તર શોધતા હોય, લોકોના પ્રશ્નોનું સમાધાન કરતા હોય, સરકારના જે કામો હોય છે એમાં તેઓ વ્યસ્ત રહેતા હોય, પરંતુ જ્યારે તહેવારનો દિવસ હોય ત્યારે તેઓ તેમના પરિવારની સાથે હોય. છતાં પણ સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પરિવાર સાથે સાથે એમના પરિવાર જે છે એમના શુભેચ્છકોને માનવામાં આવી રહ્યા છે. એમના જે કોર્પોરેટરો છે, ભાજપના જે હોદ્દેદારો છે, એમને પરિવારનો એક ડેઝિગ્નેશન કહી શકાય ને કે એ આપવામાં આવી રહ્યો છે. વ્યવહારિક છે કે જ્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી આજે સુરતમાં છે ત્યારે એમનો જનસંપર્ક કાર્યાલય ખાતે અત્યારે લોકોની ભીડ ઉમટી પડી છે. શુભેચ્છકો સાથે નૂતન વર્ષ નિમિત્તે તેઓ શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે. કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો તમામ એમને મળવા માટે અહીં પહોંચી ગયા છે. ત્યારે સુરત શહેરના ભાજપના હોદ્દેદારોની પણ અહીં હાજરી જોવા મળી રહી છે. ખાસ કરીને બીજેપીના તમામ મોરચાના જે હોદ્દેદારો છે તેઓ પણ એમની મુલાકાત લેવા માટે અહીં આવી પહોંચ્યા છે. તો શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો પણ અહીં જોવા મળી રહી છે. તમામ લોકો જે છે અહીં અત્યારે દેખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જે લોકો અહીં માત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શુભેચ્છા મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. વ્યવહારિક છે કે આજે જે ન્યૂ યર છે એટલે એમના માટે જે છે તમામ લોકો એમને એક ઝલક જોવા માટે, એમની શુભેચ્છા પાઠવવા માટે અહીં એમના કાર્યાલય ખાતે આવ્યા છે. ત્યારે શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તા ભાઈ બહેનો તમામ જે છે અહીં જોવા મળી રહ્યા છે અને આજના દિવસની જે છે શુભેચ્છા એમને પાઠવી રહ્યા છે. જી, આભાર આભાર સમગ્ર વિગતો બદલ.